So we are going to start from your ninth class. Subject is science. Chapter number 11. The name of the chapter is Karya ane Urja. Then English one kevai work and energy. Okay. Okay. So, hello. વર્ડ છે કાર્ય, કે જેને આપણે ઇંગ્લિશ માં શું કહીએ છીએ, વર્ક. તો આપણે બેટા જે રિયલ લાઈફ માં કાર્ય માટે જે શબ્દ સમજીએ છીએ, કાર્યનો મતલબ જે સમજીએ છીએ, તે અને વૈજ્ઞાનિક ભાષામાં જે કાર્યની ડેફિનેશન છે, કાર્યની વ્યાખ્યા છે, તે બંનેમાં ઘણો અંતર છે. શું છે ભાઈ, બંનેમાં ઘણું અંતર છે. જેમ કે એક એક્ઝામ્પલ હું તમને કહું, તો ધારો કે ભાઈ કોઈ એક સ્ટુડન્ટ છે, એ કન્ટિન્યુઅસ એક બુક લઈને બેઠું છે અને બુક છે કન્ટિન્યુઅસ વાંચી રહ્યું છે, 1 કલાક, 2 કલાકથી, 3 કલાકથી, 4 કલાકથી, બરાબર. તો આપણને, આપણે શું રિયલ લાઈફમાં શું કહીએ છીએ કે ભાઈ તું કેટલું કેટલી મહેનત કરી રહ્યો છે, કેટલું મહેનત વાળું કામ કરી રહ્યો છે, બરાબર છે. આપણે એને કાર્ય કહીએ છીએ ને, બરાબર છે. બટ વૈજ્ઞાનિક ભાષામાં એને કાર્ય નથી કહેતા, બરાબર. જો વૈજ્ઞાનિક ડેફિનેશન આપણે, જો વૈજ્ઞાનિક ડેફિનેશન પ્રમાણે એને જોઈએ તો એને કાર્ય ન કહેવાય, બરાબર. એક બીજું એક્ઝામ્પલ લઉં કે ભાઈ ધારો કે હું એક બેગ છે, બરાબર, એ બેગ માથે રાખીને કન્ટિન્યુઅસ એક જગ્યાએ ઊભો છું આજ. ઓકે, તો 1 કલાક, 2 કલાક, 1/2 કલાક એ રીતે હું ઊભો રહું, તો રિયલ લાઈફમાં, વાસ્તવિક જીવનમાં કોઈ એમ કહેશે કે કેટલું સખત કામ કરી રહ્યો છે, બરાબર છે. બટ વૈજ્ઞાનિક ભાષામાં એને કાર્ય થયું ન કહેવાય, બરાબર. એટલે વાસ્તવિક જીવનમાં અને વૈજ્ઞાનિક ભાષામાં જે કાર્યની ડેફિનેશન છે તે ખૂબ જ અલગ છે. ઓકે, તો વૈજ્ઞાનિક ભાષામાં કાર્ય કોને કહેવાય એ આપણે જોઈએ. તો પહેલા તો આપણે શું જોયું ભાઈ, તો પહેલા તો આપણે એ જોયું કે વાસ્તવિક જીવનમાં કાર્યની વ્યાખ્યા અને વૈજ્ઞાનિક ભાષામાં કાર્યની વ્યાખ્યામાં ઘણો બધો તફાવત છે. ઓકે, કેમ કે એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે કોઈ વિદ્યાર્થી એક જગ્યાએ બેસીને કોઈ એક પુસ્તક કલાકો સુધી વાંચે છે, તો વાસ્તવિક જીવનમાં આ પરિસ્થિતિને સખત મહેનત કરીને
કાર્ય કરી રહ્યો છે તેમ કોઈ કહે છે, જ્યારે વૈજ્ઞાનિક ભાષામાં કાર્યની જે વ્યાખ્યા છે તે પ્રમાણે વિદ્યાર્થી કાર્ય કરી રહ્યું નથી તેમ કહેવાશે. ઓકે, આ બેસ્ટ એક્ઝામ્પલ છે કે વાસ્તવિક જીવનમાં કાર્યની વ્યાખ્યા અને વૈજ્ઞાનિક ભાષામાં, જે આપણે ફિઝિક્સમાં પર્ટિક્યુલર જે કાર્ય એટલે કે વર્કની ડેફિનેશન છે તે મુજબ આ એક પરિસ્થિતિ, આઈડિયલ પરિસ્થિતિ છે. કે ભાઈ ઘણી વાર તમે એ નોટ કર્યું હશે કે જો તમે એક્ઝામ સમયે રાત દિવસ એક કરીને વાંચી રહ્યા હો તો તમારા પેરેન્ટ્સ છે એ કોઈ પણ ને કહેશે કે ભાઈ મારો છોકરો અથવા મારી છોકરી છે એ ખૂબ જ સખત મહેનત કરી રહી છે, એક્ઝામ આવે છે ને એટલું બરાબર છે. બટ હકીકતમાં વૈજ્ઞાનિક ભાષામાં જે હમણાં આપણે કાર્યની વ્યાખ્યા જોશું તો એ મુજબ એ જે વિદ્યાર્થી છે એ જરા પણ કાર્ય કરી રહ્યું નથી. હવે તમને ઘણો ક્વેશ્ચન થશે કે સર આપણે તમે બહુ કીધું કે ભાઈ વૈજ્ઞાનિક ભાષામાં આમ થાય ને રિયલ લાઈફમાં છે કાર્યની, કાર્ય તો કેટલું આપણને લાગે છે, તો હકીકતમાં કાર્યની વ્યાખ્યા શું છે તો ચાલો એ આપણે હવે ડિસ્કસ કરીએ. કે કાર્ય એટલે કે વર્ક એટલે શું, બરાબર? તો એ આપણે એક ફિગર થી સમજીએ તો વધારે ખબર પડે છે. ધારો કે બેટા એક આ સુરેખ પથ છે, આ સુરેખ પથ ઉપર ધારો કે અહીંયા એક પેટી પડી છે, બરાબર? સુરેખ પથ છે, રસ્તો છે, અહીંયા એક પેટી પડી છે. તો કોઈ માણસ છે, જો આમાં બે તમને સિચ્યુએશન દો, કોઈ માણસ છે એ આ પેટી પકડીને કલાકો સુધી એક જગ્યાએ ઊભું રહે, અને કોઈ બીજો માણસ છે એ પેટી ઉંચકીને એનું સ્થાનાંતર અહીંયા કરી દે. અને સ્થાનાંતર છે ધારો કે આ સ્થાનાંતર કેટલું કર્યું તો કે ડી જેટલું કર્યું. ઓબ્વિયસ છે આ પેટી એને ઉંચક્યું હશે તો એને બળ લગાડવું પડશે, તો ધારો કે આ પેટી ઉપર એને એફ જેટલું બળ લગાડ્યું, બરાબર? તો આ બળ અને આ જે સ્થાનાંતર કર્યું, આ બળ અને આ સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહેવાય. ઓકે, વૈજ્ઞાનિક ભાષામાં બેટા કાર્યનું અસ્તિત્વ ત્યારે જ હશે જ્યારે બેટા બે વસ્તુઓનું અસ્તિત્વ હશે. કયું અસ્તિત્વ ભાઈ? બે વસ્તુ કઈ કઈ છે? તો કે કોઈ પણ વસ્તુ ઉપર કાર્ય ક્યારે થાય તો કે એક તો એના ઉપર બળ લગાડવામાં આવે અને બીજી વસ્તુ કઈ તો કે એનું સ્થાનાંતર પણ કરવામાં આવે. સ્થાનાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે, બરાબર છે? જો સ્થાનાંતર એનું થાય, જો એના ઉપર બળ લાગે, આ બે પેરામીટર છે, આ બે રાશિઓ નું જો અસ્તિત્વ હોય કોઈ પણ પરિસ્થિતિમાં તો કાર્ય થયું કહેવાય. હવે ધારો કે બેટા કોઈ એક માણસ છે એ પેટી ઉંચકીને ઊભું જ છે એટલે એને બળ તો લાગ્યું, ચાલો બરાબર ને, પેટી ઉંચકીને ઉપર રાખ્યું એટલે એને બળ તો આ જે પરિસ્થિતિમાં છે ને બળનું અસ્તિત્વ આવ્યું. બટ એ પેટી લઈને ત્યાં જ ઊભો છે, પેટીનું સ્થાનાંતર થયું નથી. પેટી જ્યાં હતી ત્યાં ને ત્યાં જ છે એટલે સ્થાનાંતર શું થઈ ગયું? ઝીરો થઈ ગયું. ગુણાકારમાં ઝીરો આવે, મેં તમને શું કીધું તો કે બળ અને સ્થાનાંતર ના ગુણાકાર ને શું કહેવાય? તો કે કાર્ય કહેવાય. તો બે માંથી કોઈ પણ એક ઝીરો હશે તો કાર્ય કેવું થઈ જશે? તો કે ઝીરો થઈ જશે, બરાબર છે? એટલે કાર્ય થવા માટે આ બંને વસ્તુઓ જરૂરી છે, બરાબર? બળનું પણ અસ્તિત્વ હોવું જરૂરી છે અને તે વસ્તુનું સ્થાનાંતરે થવું જોઈએ તો જ તે તમે કાર્ય થયું કહેવાય.
બરાબર. એટલે હવે જો આ પરિસ્થિતિમાં તમે વિચારો તો વિદ્યાર્થી એક જગ્યાએ બેસીને એક પુસ્તક કલાકો સુધી વાંચે છે, બરાબર. તો વિચારો તો બેટા કે ત્યાં સ્થાનાંતરનું પણ અસ્તિત્વ નથી અને ત્યાં બળનું પણ અસ્તિત્વ નથી. ઓકે, આ ચાલો ધારો કે ભાઈ એ પુસ્તક છે આમ ઉચકીને વાંચતું હોય, તો ચાલો એને પુસ્તક ઉચકવા માટે કઈક બળ લગાડ્યું હોય, પણ પુસ્તક નું સ્થાનાંતર તો નથી થયું ને બેટા, એક જ જગ્યાએ બેસીને કલાકો સુધી વાંચે છે, બરાબર. એટલે બંને માંથી એક પણ રાશિ નું અસ્તિત્વ ન હોય તો વૈજ્ઞાનિક ભાષામાં એને કાર્ય થયું કહેવાય નહીં. ઓકે, ચાલો હવે આપણે લખીએ કે ધારો કે કોઈ વસ્તુ પર F જેટલું બળ લગાડતા તેનું સ્મોલ d જેટલું સ્થાનાંતર થાય છે, તો આ બળ F અને સ્થાનાંતર d ના ગુણાકારને કાર્ય કહેવાય. ઓકે, આ કાર્યની વ્યાખ્યા. કાર્ય એટલે કે વર્ક ને સંકેતમાં કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે. તો આમ સૂત્ર શું થઈ ગયું કાર્યનું? તો કે W બરાબર F ગુણ્યા D. ઓકે, આ શું છે ભાઈ? તો કે કાર્યનું સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર. આપણે એકમ જોઈએ, કાર્યનો એકમ. તો કાર્યનો એકમ કયો થશે ભાઈ? તો કે બળ છે એનો એકમ ન્યૂટન છે, સ્થાનાંતર નો એકમ મીટર છે. બંને નો ગુણાકાર કરી નાખો તો ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે કાર્યનો એકમ શું થઈ ગયો ભાઈ? તો કે કાર્યનો એકમ છે એ ન્યૂટન ઇન્ટુ મીટર, જેને ગુજરાતીમાં હું આમ લખું ન્યૂટન ઇન્ટુ મીટર. અથવા બે એકમ છે અને બીજો એકમ છે એ જૂલ છે, જેને સંકેતમાં કેપિટલ જે વડે દર્શાવવામાં આવે છે, બરાબર. આ જૂલ છે એ વૈજ્ઞાનિક ની યાદમાં છે. તમને ખબર છે કે કોઈ પણ રાશિ ઉપર કોઈ પર્ટિક્યુલર વૈજ્ઞાનિકે વધારે કામ કરેલું હોય તો એની યાદમાં તે રાશિના એકમને તને વધારે વર્ક કર્યું હતું, તો બળનો એકમ છે ન્યૂટન થઈ ગયો. પછી દબાણ છે તો દબાણ ઉપર પાસ્કલ નામના વૈજ્ઞાનિકે વધારે કામ કર્યું હતું, બરાબર. તો દબાણનો બીજો એકમ કયો હતો? તો કે દબાણનો બીજો એકમ એ પાસ્કલ હતો. તો એવી રીતે જે વર્ક છે એ વર્ક ઉપર બેટા જૂલ નામના વૈજ્ઞાનિકે વધારે કામ કરેલું છે, તો એમની યાદમાં વર્ક નો બીજો એકમ કયો છે? જૂલ છે. અને જનરલી આપણે બેટા જૂલ જ લેશું. ઘણી વાર એમસીક્યુ માં બેટા પૂછાય છે કે ન્યૂટન ઇન્ટુ મીટર ને બીજી કઈ રીતે દર્શાવવામાં આવે છે, તો ઓપ્શનમાં જ્યાં જૂલ હોય એ તમારો આન્સર હશે, બરાબર. જૂલ અને ન્યૂટન ઇન્ટુ મીટર બંનેનો મતલબ કેવો થશે? સેમ ટુ સેમ થશે. ઓકે, ચાલો પછી આગળ વધીએ. તો કાર્ય છે ને બેટા, કાર્ય એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે ભાઈ? અદિશ રાશિ. અદિશ રાશિ નો મતલબ શું થાય? એટલે કે તેની પાસે ફક્ત મૂલ્ય હશે, દિશા હશે નહીં, બરાબર. કાર્ય એ કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે, બરાબર. આપણે સ્ટાર્ટિંગમાં બહુ વાત કરી હતી જયારે આપણે ફિઝિક્સ સ્ટાર્ટ કર્યું ત્યારે, તો કે રાશિઓ બે પ્રકારની હોય. આ તો તમે 11th માં આવશો ને ત્યારે વધારે સ્ટડી કરશો, બટ થોડું તમને જનરલી આઈડિયા આપું. તો રાશિ છે બે પ્રકારની હોય, અદિશ રાશિઓ અને સદિશ રાશિઓ. તો અદિશ રાશિ એટલે શું ભાઈ? તો કે જે રાશિ પાસે ફક્ત મૂલ્ય હોય, દિશા ન હોય, બરાબર છે. અને
બીજી સદિશ રાશિ એટલે શું? તો કે જેની પાસે મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય, તો એને શું કહેવાય? સદિશ રાશિ કહેવાય. તેમ કાર્ય છે એ અદિશ રાશિ છે, એની પાસે ફક્ત મૂલ્ય હોય, એની પાસે દિશા હોય નહીં. કોઈ તમને એમ ન પૂછે કે કાર્ય કઈ દિશામાં કરી, બરાબર છે? હા, બળ છે એ સદિશ રાશિ છે, બરાબર. કોઈ તમને એમ પૂછી શકે કે બળ કઈ દિશામાં લાગ્યું ભાઈ? સ્થાનાંતર છે એ પાછી સદિશ રાશિ છે. તમને એમ કે સ્થાનાંતર ક્યાં કર્યું, ક્યાંથી ક્યાં કર્યું, ઉત્તર દિશામાં કર્યું કે પશ્ચિમ દિશામાં કર્યું કે પૂર્વ દિશામાં કર્યું, બરાબર છે? તો જે રાશિ સાથે દિશા સંકળાયેલી હોય, એટલે સમજી જવાનું કે એ સદિશ રાશિ છે. જે રાશિ સાથે દિશા સંકળાયેલી ન હોય એ રાશિ હોય અદિશ રાશિ હોય. ઓકે, ચાલો પછી એક છેલ્લો ટોપિક આનો લખી નાખીએ કે કાર્ય થવા માટે બે વસ્તુઓની હાજરી અનિવાર્ય છે, બરાબર છે? તમારી પહેલી વસ્તુ કઈ? તો કે ભાઈ બળ નું અસ્તિત્વ હોવું જોઈએ, અને બીજી વસ્તુ કઈ છે? તો કે વસ્તુનું સ્થાનાંતર થવું જોઈએ. ઓકે, ચાલો. તો થોડું કદાચ નીચેનું તમને ન દેખાતું હોય તો થોડું નીચે કરી નાખું છું, આઈ હોપ હવે તમને દેખાતું હશે. તો આ કાર્યનો ઓવરવ્યૂ હતો, બરાબર. ચાલો લખી નાખો, સોરી સ્ક્રીનશોટ લઈ લ્યો, જોઈ લ્યો પેલા એકવાર, સરખી રીતે સમજી લ્યો. દરેક લાઈન વાંચો, મેં સાવ સરળ ભાષામાં લખેલું છે ભાઈ, અને જરા પણ તમને કઈ ડાઉટ લાગે તો મને પૂછો. ચાલો દરેક સ્ટુડન્ટ મને આન્સર આપો, તો સમજાણું કે નહીં તમને? સમજાણું થોડુંક જોરથી બોલો બેટા, ઊંઘમાં બોલો એવું લાગે છે. હાશિમ, ઓકે સર, ઓકે ઓકે. થંબની તો લાઈન લાગી જશે. હા ઓકે, બરાબર. સિમ્પલ છે, સૂત્ર યાદ રાખજો. ડબલ્યુ કાર્યનું, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, એફ ડી. ઓકે, એટલે બંનેમાંથી કોઈ પણ એક ઝીરો હોય એટલે કાર્ય કેવું થઈ જાય? ઝીરો થઈ જાય. એટલે બળ પણ લાગવું જરૂરી છે અને સ્થાનાંતર પણ થવું જરૂરી છે. ઓકે, એટલે રિયલ ભાષામાં જેને કાર્ય કહેવાય એ હકીકતમાં કાર્ય નથી. હા, જો રિયલ લાઈફમાં પણ બળનું પણ અસ્તિત્વ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરે થતું હોય, તો એને આપણે કાર્ય કહેશું, બરાબર છે? બટ દરેક વસ્તુને આપણે કાર્ય કહેવાય. ચાલો, તો આને હું ક્લીન કરું છું હવે. જો કોઈને કઈ બાકી હોય, કઈ ડાઉટ હોય, તો માઇક ઓન કરીને મને રોકી શકે છે. ઓકે, હવે આપણે બેટા આના બેસથી જેટલા અલગ અલગ દાખલાઓ આપેલા છે એ દાખલાઓ જોઈએ. આ તમારે તમારી ફેર નોટમાં લખવાનું છે. ઓકે,
ફર્સ્ટ એક્ઝામ્પલ ક્વેશ્ચન કંઈક આવો છે, સાવ સિમ્પલ ક્વેશ્ચન છે કે કોઈ વસ્તુ પર પાંચ ન્યૂટન બળ લાગી રહ્યું છે, વસ્તુ બળની દિશામાં બે મીટર અંતર કાપે છે. તો વસ્તુ પર થયેલ કાર્યની ગણતરી કરો. ઓકે, ચાલો પહેલા તો અહીંયા આપણે વિચારીએ કે કાર્યનું જો અસ્તિત્વ હશે તો બે વસ્તુઓ હોવી જરૂરી છે. વસ્તુ ઉપર બળ લાગવું જોઈએ અને વસ્તુનું સ્થાનાંતર થવું જોઈએ. તો કે હા બેટા, જો વસ્તુ ઉપર બળ લાગી રહ્યું છે, કેટલું બળ લાગી રહ્યું છે? તો કે 5 ન્યૂટન. બરાબર, અને એ વસ્તુ છે એનું સ્થાનાંતર પણ થાય છે. કેટલું સ્થાનાંતર થાય છે? તો કે 2 મીટર છે. તો અહીંયા તમને કાર્ય મળશે. તો અહીં બળ F બરાબર 5 ન્યૂટન તમને આપેલું છે. સ્થાનાંતર ને હું d વડે દર્શાવું તો તમને d બરાબર 2 મીટર આપેલું છે. તો કાર્યની વ્યાખ્યા મુજબ W બરાબર શું સૂત્ર છે? તો કે F ગુણ્યા D. તો W બરાબર 5 ગુણ્યા 2, એટલે W બરાબર 5 દુ 10. એકમ શું થશે? તો કે કેપિટલ J. આ કેપિટલ J કોના માટે છે? તો કે જૂલ માટે. બરાબર, ન્યૂટન ઇન્ટુ મીટર આપણે નહીં યુઝ કરીએ, આપણે આ એકમ યુઝ કરીશું. તો આમ કાર્ય કેટલું થયેલ હશે? તો કે કાર્ય છે એ 10 જૂલ જેટલું. ઓકે, સાવ સિમ્પલ છે. જો આમાં કાંઈ મેં નવું નથી કર્યું. કે ક્લીન કરું બોર્ડ ને જો, સ્ક્રીનશોટ લેતા રહેજો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ એક્ઝામ્પલ નંબર 2, એન્ડ ધ ક્વેશ્ચન ઇઝ, એક કુલી પંદર કિલોગ્રામ વજન જમીન પરથી ઉપાડીને જમીનથી 1.5 મીટર ઊંચાઈએ પોતાના માથા પર રાખે છે. તો તેના દ્વારા વજન ઉપર થયેલી કાર્યની ગણતરી કરો.
બરાબર. આ ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાન આપજો. તો ક્વેશ્ચન કઈક આવો છે, તમને ફિગર થી થોડું સમજાવું. તો ધારો કે ભાઈ આ જે છે એ જમીન છે, સપાટી છે સાવ, બરાબર. ઓકે, તો સ્ટાર્ટિંગમાં બેટા કોઈ એક વસ્તુ કે જેનું દળ કેટલું હતું, 15 કિલોગ્રામ, બરાબર. આ કેજી શું હોય, દળ હોય, એમ હોય, એમનું માપ હોય. તો ધારો કે કોઈ એક પેટી આપણે ધારી લ્યો, કે કોઈ એક વસ્તુ છે એ જમીન ઉપર પડી હતી, એનું દળ કેટલું હતું, તો કે એમ બરાબર 15 કિલોગ્રામ. પછી એક કુલી છે, સ્ક્રીન બ્લર થાય છે. મારો અવાજ કટ થાય છે સર. તમારો સર અવાજ કટ થાય છે. માય વોઇસ ઇઝ ક્લિયર સર? તમારો અવાજ કટ થાય છે. એવું છે? ઓકે, હવે બરાબર છે. એ લાસ્ટ ફોર ક્વેશ્ચન, મોબાઈલ ડેટા ઓન કરીએ, મોબાઈલ ડેટા ઓન કરીએ, આવ્યું સ્ક્રીન ઉપર. ઓકે, હવે ભાઈ ક્લિયર આવે છે? હા સર, હા સર. ઓકે ગુડ, ચાલો. તો ક્યારનું બેટા બ્લર ક્યારનું થઈ ગયું હતું, ક્યારનું ચોટી ગયું હતું? સર મેં રિમાઇન્ડર આપ્યું ત્યારનું, પણ આઈ થિંક તમને રિમાઇન્ડર નહીં મળ્યું હોય. નહીં નથી મળ્યું, એટલે સ્ક્રીન જ મને નહોતી ખબર ચોટી ગઈ છે. ઓકે, તો ભાઈ જો આ દાખલો પછી સ્ટાર્ટ કરશું ને પૂરો કરશું તો વધારે ટાઈમ લાગશે, તો એની કરતા છે આપણે એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ. નહીતર જે નેક્સ્ટ તમારો સબ્જેક્ટ છે એની 5-10 મિનિટ ખવાઈ જશે, બરાબર. ઓકે, તો ચાલો ફરીથી રિવાઇઝ કરીએ. આજે આપણે કેટલું ભણ્યા, એક તો આપણે બેટા સ્ટાર્ટિંગમાં કાર્ય શું છે તે આપણે સ્ટડી કર્યું, બરાબર. પછી આપણે કાર્યની વ્યાખ્યા જોઈ, કાર્યનું સૂત્ર જોયું, કાર્યનો એકમ જોયો, કાર્ય કેવી રાશિ છે તે આપણે જોયું, અને એક સિમ્પલ આપણે એક દાખલો જોયો હતો. ઓકે, આ સેકન્ડ દાખલો છે બેટા એ સરસ છે, એટલે આપણે સ્પીડથી નથી જવું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટિંગ થી સમજીને કરશું તો વધારે મજા આવશે. તો આપણે કાર્યમાં શું જોયું બેટા, કે જે વાસ્તવિક જીવનમાં જેને